आजादी का अमृत महोत्सव अंतर्गत गुजरात युवा भाजप द्वारा राज्यभरमां बाइक रेली नुं आयोजन थयुं छे। जे रेली जामनगर थी खंभाड़िया थई पोरबंदर जिल्लामां प्रवेशी हती, ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું। સ્વતંત્રતા સેનાનીઓના સન્માન સમી યુવા ભાજપની બાઇક રેલી જામનગર જિલ્લામાંથી અડવાણા ગામ તરફથી પોરબંદરમાં પ્રવેશી હતી, જ્યાં અડવાણા થઈ આ યાત્રા બગોદર ખાતે પહોંચતા યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટની આગેવાનીમાં 200 જેટલા ગ્રામ્ય વિસ્તારના યુવાનો રેલીમાં જોડાયા હતા। આઝાદી કા અમૃત મહોત્સવ યાત્રા ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત પ્રદેશ દ્વારા આનું આયોજન થયું છે। 6 તારીખ થી 26 તારીખ સુધી આ યાત્રા સમગ્ર ગુજરાતની અંદર પરિભ્રમણ કરીને આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આઝાદી કા અમૃત મહોત્સવનો સંદેશ ગુજરાતના ગામે ગામ વસતા યુવાનોને આપવા માટે થઈને આ નીકળેલી છે યાત્રા। આજે આ યાત્રા સવારે જામનગર મહાનગરથી શરૂ કરીને મૂળ દ્વારકાના ગામ ખંભાળિયા થઈને આજે પોરબંદર જિલ્લામાં અડવાણાથી ભગવદરમાં આ યાત્રાનો ભવ્ય સ્વાગત સન્માનનો કાર્યક્રમ રાખ્યો છે। આ કાર્યક્રમ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ આદરણીય વિક્રમભાઈ અને પાર્ટીના જિલ્લાના મહામંત્રી આદરણીય શ્રી કિમજીભાઈ અને યુવા મોરચાના અધ્યક્ષ લખીરાજસિંહ અને પૂર્વ અધ્યક્ષ ભાઈ શ્રી અજયભાઈ, આ બધા લોકો આ યાત્રાના કાર્યક્રમમાં સ્વાગતમાં ઉપસ્થિત થયા છે। આ યાત્રા સ્વતંત્રતા સેનાનીઓ અને શહીદ સૈનિકો જેઓ આ દેશની રક્ષા કરતા કરતા પોતાના જીવનનું બલિદાન આપ્યું છે એના માનમાં યાત્રા નીકળેલી છે। ત્યારે આ યાત્રાનું પોરબંદરના શરૂ થતાં જ ખૂબ ભવ્ય સ્વાગત થયેલું છે। બગોદર બરડા પંથકનું મહત્વનું સેન્ટર ગણાય છે, ત્યારે યુવા ભાજપની આ બાઇક રેલીનું બગોદર ખાતે ગ્રામ્ય વિસ્તારના અગ્રણીઓ અને વેપારીઓ દ્વારા ફૂલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગોદર।